निश्चय देवी दृष्टि थी ज्ञान दर्शन अने चारित्र ये आत्माना त्रण गुणों छे अने चौथो गुण तप आ गुणों नी जेम बने तेम वधारे साधना थाय आत्मामा आ गुणों नी वधारे प्राप्ति थाय एवा प्रकारनी धर्म आराधना करिए एन निश्चय थी धर्म कहेवाय अने व्यवहार नहीं थी एना जे उपाय होय जे विनय छे व्यावत छे साधु संतोनी भक्ति पूजा सेवा आ बधा व्यवहार नहीं थी धर्म कहेवाय केम के एना द्वारा निश्चयनी प्राप्ति थाय छे माटे जेम दुनियामां व्यापार अने नफो आ बे वस्तु जोड़ायेली होय छे जे मणस व्यापार ना करे माल लावे नहीं वेचे नहीं एने नफो ना मळे तेम जे भाव में माल लायो होय ए भाव में माल वेची काढ़े तो खर्चो माथे पड़े एटले व्यापार ने नफो ए बे जेम परस्पर जोड़ायेली चीज छे व्यापार करवामां सवारथी सांज सुधी मेहनत मजूरी करवी पड़े अने लाया भावथी खर्चो काढता ऊपर पैसा मळ्या होय ए नफो गणाय એ નફો અને વેપાર એ બે પરસ્પર સાધ્ય સાધનની જેમ જોડાયેલા છે જે વધારાના પૈસા મળ્યા એ સાધ્ય અને સવારની સાંજ સુધી મજૂરી કરી એ સાધન એમ આપણે સામાયિક પ્રતિક્રમણ પૌષધ દર્શન વંદન પૂજન જે કંઈ ધર્મ અનુષ્ઠાન કર્યું એ બધું વેપારની જેમ વ્યવહાર છે એટલે વેપાર કરીએ તો જ નફો મળે એમ એ બધો વ્યવહાર છે અને એમાં જેટલી ગુણોની પ્રાપ્તિ થાય જ્ઞાન વધે દર્શન વધે ચારિત્ર વધે તપ વધે એ નિશ્ચયથી સાધ્ય છે આ રીતે નિશ્ચય અને વ્યવહાર બે પરસ્પર જોડાયેલું તત્વ છે વ્યવહાર વગર નિશ્ચયની પ્રાપ્તિ શક્ય નથી અને નિશ્ચયના સાધ્ય વગર વ્યવહાર છે એ બહુ બહુ તો પુણ્ય બંધાવે પણ આત્માને મોક્ષ અપાવતું નથી આપણે મોક્ષના આર્થી છીએ મોક્ષ મેળવતા મેળવતા કોઈ પુણ્ય બંધાઈ જાય તો એની સાથે આપણે વાંધો નથી પણ પુણ્ય બાંધી સંસારનું ખૂબ સુખ મેળવવાના જ અર્થી હોઈએ એવા આપણે નથી જૈન દર્શનની આ પહેલી મુખ્ય વાત છે કે કર્મો કેમ ખપે કર્મો કેમ તૂટે એ નિર્જરા કેમ થાય ને આત્મા શુદ્ધ કેમ બને એ મુખ્ય સાધ્ય છે પુણ્ય ભેગું કરીએ તો કદાચ બીજા ભાવમાં સંસારની સુખલીલા મળે પણ એ સુખલીલામાં આસક્ત થયેલો આ જીવ પાછો ફરી સંસાર વધારે પુણ્યનો વિરોધ નથી પણ પુણ્યની પ્રાપ્તિ માટે જ ધર્મ કરવો આ માર્ગ બરાબર નથી પુણ્યના ઉદયથી ગાડી વાળી વગેરે સંસારની સુખ સામગ્રી મળે એ સુખ સામગ્રી આપણને બંધન કરતા પણ નથી તેમ આપણને ઉપકાર કરતા પણ નથી સંસારી જીવન જીવવું હોય તો એમાં સહાયક છે પૈસો માણસો હોય તો ગાડી વસાવે ગાડીથી ચાલી જીવન ચલાવે પૈસો ના હોય તો હિન્દુસ્તાન લોકો સાયકલ વસાવીને એના ઉપર જીવન ચલાવે અને એથી પૈસો ના હોય તો લાલ બસમાં જાય એટલે એ બધા સાધન કહેવાય એ કંઈ સાધ્ય નથી એમ સાધ્ય શું ને સાધન શું આ બેને આપણે બરાબર ઓળખી લઈએ કે મોહનીય કર્મનો ક્ષય કરવો અને વિતરાગ દશા મેળવવી સર્વજ્ઞપણું પ્રાપ્ત કરવું એ આપણું સાધ્ય છે એ નિશ્ચય છે અને એ પ્રાપ્ત કરવા માટે એ પ્રાપ્ત કરવા માટે ગુરુનો વિનય વ્યાવત કે સેવા તપ વ્યાખ્યાન આ બધું એનું સાધન છે એમાં પર્યુષણ પર્વના 8 દિવસો એ પણ આરાધનાનું સાધન છે આરાધના શું છે છેલ્લા દિવસે 3 કલાકમાં પ્રતિક્રમણના સૂત્રો બોલતા બોલતા એમાં જે ભાવ આવે છે એ ભાવપૂર્વક દરેકની સાથે 12 મહિના 2 વર્ષ 5 વર્ષના જે કંઈ પણ કસાયો હોય એ કસાયોને ખમાવવા કસાયોનો નાશ કરવો અને હૃદયને બહુ ચોખ્ખું કરવું નિર્મૂળપણે કસાયોનો ત્યાગ કરવો
આ એનું સાધ્ય છે. છંબત્સરી પ્રતિક્રમણ બહુ ઉત્સાહથી ઉલ્લાસથી જીવ કરે અને જેની જેની સાથે અબોલા હોય, વેર ઝેર હોય, મન દુઃખ હોય એને સામે જઈને ખમાવે એ એનું મુખ્ય સાધ્ય છે. અને એ સાધ્ય સિદ્ધ કરવા માટે 7 દિવસ સુધી આ બધી ધર્મ કરણી છે. વ્યાખ્યાન સાંભળતા સાંભળતા અને પ્રતિક્રમણાની ક્રિયા કરતાં કરતાં આત્મા એટલો બધો કૂણો બની જાય કે ભાઈ એ જીવ કદાચ સામેનો ન ખમાવે તો કંઈ નહીં, ચાલો હું સામે જઈને ખમાવું, મારે કસાયની માટલા શા માટે રાખવી. સામેનો માણસ કદાચ ન સમજે તો એની ભવિત વેદા, પણ આપણે એકવાર એની પાસે જઈ અને જે કંઈ ભૂલચૂક થઈ હોય, બોલાચાલી થઈ હોય કે આપણો અવિનય આસાધના થઈ હોય એની ક્ષમા માગવી. આ પર્યુષણ પર્વનું વધારે મહત્વ ક્ષમા યાચનાના નિમિત્તે જ છે. અને એની પ્રક્રિયા માત્ર 2-3 કલાકની જ છે, પણ એના પહેલાં આ હૃદયને ચોખ્ખું કરવા, કસાયોને પાટલા કરવા, પલાળવા માટે આ 7 દિવસ છે. 7 દિવસમાં મહાપુરુષોના વ્યાખ્યાન સાંભળતા સાંભળતા અને તપ જપ કરવા દ્વારા આત્મા મોહ માયાથી થોડો ઢીલો પડે અને મોહ માયાને થોડી પાટલી કરે અને એનાથી જીવ યોગ્ય બને, જેને શાસ્ત્રમાં સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. જો તમે નામ સાંભળ્યું હોત તો આપણે ત્યાં જૈન શાસ્ત્રોમાં કસાયના 4 ભેદ આવે છે. કેટલા ભેદ? એક અનંતાનુબંધી કસાય, બીજો અપ્રત્યાખ્યાની કસાય, ત્રીજો પ્રત્યાખ્યાના વરણ કસાય અને ચોથો સંજ્વલન કસાય. શાસ્ત્રમાં આ કસાયને સમજાવવા માટે આવા દાખલા આપવામાં આવ્યા છે કે સંજ્વલન કસાય છે છેલ્લો, એ પાણીમાં કરેલી રેખા જેવો છે. આપણે પાણીમાં એક લાકડી લઈ અને આગળ ચલાવીએ તો પાણીના 2 ચીરા ત્યાં સ્ટીમર ચાલે ત્યારે પાણીના 2 ચીરા થઈ જાય, થાય કે 2 ભાગ. પણ કેટલો ટાઈમ ટકે એ સ્ટીમર આગળ જાય ત્યાં સુધી, વળી આગળ જાય પાછળ પાણી ભેગું થઈ જાય. એમ ઘરમાં જેને બોલાચાલી થાય, ઝઘડો થાય, પણ સ્ટીમર જેમ 1/2 કલાક આગળ જાય એટલે પાછળ પાણી ભેગું, એમ 1/2 કલાક જાય એટલે પાછું બધું ભેગું, જાણે બોલ્યા જ ન હતા એવું. એટલે અંતરમાં જરા પણ દ્વેષ નહીં, અભાવ નહીં, અરુચિ નહીં, આવો પાતળો કસાય, એનું નામ સંજ્વલન કસાય. છેલ્લો ચોથેથી હું સમજાવું છું, સંજ્વલન કરતાં પ્રત્યાખ્યાના વર્ણ કસાય થોડો જબરો છે એટલે એ ડંખ જલ્દી નથી જતો, એટલે મહાપુરુષો એને પાણીને બદલે માટીની રેખાની ઉપમા આપે છે. તમે જુઓ માટીની જે રેખા હો, પૃથ્વીની રેખા, એ પાણીની માપ જલ્દી નહીં સુકાય. રેતીની રેખા, રેતી સૂકી રેતી હોય, સૂકી રેતી એમાં ગાડું ચાલે તો પૈડાના કારણે રેતીની 2 ભાગ થઈ જાય, પણ એક ગાડું આગળ ચાલે ત્યારબાદ 2-4-6-8 કલાક બાદ કોઈક બહુ પવન આવે અને પવનના કારણે રેતી ધસે તો આ ગાડાનો ચીલો હોય એ ચીલો બુરાય. એટલે સંજ્વલન કસાય પાણીની રેખા જેવો અને છેલ્લેથી પ્રત્યાખ્યાના વર્ણ કસાય આ રેતીની રેખા જેવો. અને ત્રીજો કસાય જે અપ્રત્યાખ્યાના વર્ણ કસાય છે એ લીલી માટીની રેખા જેવો. ગામડાના તળાવમાં જોજો, ચોમાસામાં વરસાદ આવે ત્યારે આખું તળાવની માટી પાણીથી પલળી જાય, કાદવ કાદવ થઈ જાય. એ તમે તળાવના આ છેડેથી પાણીમાં ચાલી પેલા તળાવ નીકળો તો તમારી કેર સુધી બધા માટીના ગારા ચોંટી જાય, એ બધી માટી પલળેલી હોય. પણ જેવો ભાદરવો મહિનો આવે અને પાણી સુકાઈ જાય એટલે એ જ માટીમાં લાંબા લાંબા ચીરા પડે. એ ચીરા બીજા વર્ષનો ચોમાસું ન આવે અને પાણી ન પડે ત્યાં સુધી સુકાયેલી ચીરા જ રહે. એમ જે 2 માણસોની વચ્ચે બોલાચાલી થઈ અને ચીરા પડ્યા, અબોલા ચાલુ થયા, એ પાછું ભાદરવા સુધી ચોથ આવે,
12 મહિને સંવત્સરી પ્રતિક્રમણ કરે અને ખામણા આપે ત્યારે એ ચીરા બુરાય. એટલે એ કસાયને અપ્રત્યાખ્યાના વર્ણની ઉપમા આપવામાં આવી છે. અને છેલ્લો અનંતાનુબંધી કસાય, એનું નામ જ એવું છે, અનંત સંસાર વધારે, એને પહાડની રેખા જેવો કહેવામાં આવે છે. પર્વત હોય પહાડ, એની બે શિલાઓની વચ્ચે જે રેખા પડે એ રેખા એવી હોય કે મેં કરી બુજાય નહીં. એમ જે બે માણસો વચ્ચે બોલાચાલી ઝઘડો થયો કેમે કરી એક થાય નહીં, કોઈ ખમાવે નહીં, કોઈ માફી માગે નહીં, એકબીજાને પરપુઠિયામાં આડા થઈને ચાલે, આનું નામ અનંતાનુબંધી કસાય. આ ચાર કસાય છે. ફરી નામ બોલું, હું બોલું તો તમારે એકલું સાંભળવાનું નહીં, તમારે પણ એ નામ થોડા બોલવાના, એટલે મોડે થાય અને છેવટ કહીને બીજું કોઈ વ્યાખ્યાન આપનાર આવે ત્યારે આ શબ્દો આવે એમ થોડું ભાન થાય. અનંતાનુબંધી કસાય પહેલો, અપ્રત્યાખ્યાની કસાય બીજો, પ્રત્યાખ્યાના વર્ણ કસાય ત્રીજો, અને સંજલન કસાય ચોથો. અનંતાનુબંધી કસાય પહાડમાં પડેલી રેખા જેવો, પથ્થરની બે શિલાઓ વચ્ચે રેખા હોય કેમે કરી ના ભૂલાય. અપ્રત્યાખ્યાની કસાય જે છે એ માટીની રેખા જેવો, ચોમાસાની માટી પડે ત્યારે એક થઈ જાય અને ભાદરવા મહિને તડકા પડે એટલે પાછી રેખા ચાલુ થઈ જાય. એમ ભાદરવા સુધી ચોથ આવે ત્યારે ખમણા કરી એક થઈ જાય અને પાંચમથી પછી લડવાનું ચાલુ, એ અપ્રત્યાખ્યાની કસાય કહેવાય. અને ત્રીજા કસાયનું નામ પ્રત્યાખ્યાના વરણ. એ પ્રત્યાખ્યાના વરણ કસાય એ માટી રેતી જેવો, રેતીની રેખા, રેતીમાં પડેલી રેખા છે એ જલ્દી સુકાઈ નહીં, પાછળ કોઈ ગાડું બાડું આવે અથવા કોઈ મોટર બીજી આવે અને રેતી ધરશે ત્યારે એક થાય. અને સંજ્વલન કસાય છે એ પાણીની રેખા જેવો, પાણીમાં સ્ટીમર જાય એટલે બે ચીરા પડે ખરા, પણ સ્ટીમર જેમ આગળ જાય એમ પાણીમાં ચીરા પડતા એમ પાછળનું પાણી ભેગું થતું જાય. આ એક જ્ઞાનીઓએ પહેલા કર્મગ્રંથમાં આવી ઉપમા આપીને સમજાયું છે. ચાર કસાય, હવે આપણે કયા કસાયવાળા છીએ એ આપણે પોતે જોઈ લેવાનું. હું કોઈનું ચિત્ર કહું એ સારું નહીં, કારણ કે હું બી કસાયવાળો છું, તમે કસાયવાળા. તો આપણે આ પર્યુષણમાં પરસ્પર કસાયોને ખમાવવા માટેનો જ આ પર્વ છે. જૈન દર્શનમાં ખાસ મુખ્યપણે કસાય કરવા નહીં અને થઈ ચૂક્યા હોય તો ક્ષમા માગીને કસાયને અંદરથી કાઢી નાખવા, આ જ મુખ્ય આરાધના છે. અને એ ભાવ આપણામાં આવે એના માટે ઈરિયા વૈયમ તસૂત્રી અનર્થ છે પ્રાકૃત ભાષામાં, પણ એનો ભાવ બધામાં આ જ છે કે એક ઇન્દિયા બે ઇન્દિયા, મેં કોઈ એક ઇન્દ્રિયને માર્યા હોય, બે ઇન્દ્રિયને માર્યા હોય, તે ઇન્દ્રિય ચૌરીની પંજીને માર્યા, અભિહયા દૂરથી ઢાંક્યા હોય, ભૂમિ હાથે ઘસ્યા હોય, કોઈને આ નિશુકારી માર્યા હોય, મારવાની બધી રીત છે. આમ જુદી જુદી રીતે મેં કોઈ જીવોની હિંસા કરી હોય, તસમ ઈચ્છામી દુઃખળમ, તે બધું મારું પાપ મિથ્યા થયું, અથવા એ મારી ભૂલ હું કબૂલ કરું છું અને હવે બને એટલો વિવેક રાખીશ, એવો એનો અર્થ છે. આપણે ત્યાં ખાસ કરીને પોતાના પાપોની આલોચના પ્રતિકોણમાં આવે છે, દરેક સૂત્રોમાં આ જ ભાવ છે. અને પાપોની આલોચના કરી આત્માને થોડો ઠંડો કરી હળવો કરી અને જેણે આ માર્ગ બતાવ્યો છે એવા પરમાત્માની સ્તુતિ વંદના દર્શન વંદના છે. પછી નમું થોડું બોલીએ એ હરિન ભગવાનની, એમણે આપણને માર્ગ બતાવ્યો એટલે એમની સ્તુતિ છે. જેણે આ સંસાર તરવાનો માર્ગ બતાવ્યો અને એ સંસારમાંથી એ નીકળવા માટેનો એવો સુંદર રસ્તો, ફરી ક્યારેય પણ આવું ઉપાધિમય જીવન આવે નહીં, એટલે અરિન ભગવાનની આપણે સ્તુતિ કરીએ છીએ. અરિન ભગવાન એ આપણા મુખ્ય ઉપકારક છે, એમણે ધર્મોપદેશ આપ્યો ત્યારે આપણને આ બોધ મળ્યો. અને સિદ્ધ ભગવાન છે એ આપણું સાધ્ય છે, કે મારે મારા આત્માને પણ શરીર વગરનો, દોષ વગરનો અને પોતાનામાં રહેલા અનંત ગુણોથી ભરપૂર કરવો છે. આ આત્મા સિદ્ધમાં જે આત્મા છે એના જેટલા ગુણો છે એટલા જ ગુણોવાળો
આપણો એક એકનો આત્મા છે, કોઈનો પણ આત્મા ઓછા ગુણવાળો નથી, અનંત ગુણવાળો. ફક્ત એમના અનંત ગુણો ઉઘાડા છે અને આપણા અનંત ગુણો કર્મોથી ઢંકાયેલા છે. મારી વાત સમજાઈ ગઈ? આપણા ગુણો કર્મોથી ઢંકાયેલા છે, એમના ગુણો ઉઘાડા છે. આપણે કર્મો તોડીને ગુણોને ઉઘાડવાના છે. ભાઈ, ગુણો ક્યાંય બીજેથી લાવવાના નથી, બીજી આવતા પણ નથી. ખુદ ભગવાન મહાવીર પ્રભુનું કેવળ જ્ઞાન ગૌતમ સ્વામીમાં ના આવે. મહાવીર પ્રભુ મોક્ષે ગયા ત્યારબાદ એમના વિરહમાં ગૌતમ સ્વામી બીજે દિવસે ખૂબ રડ્યા, પશ્ચાતાપ કર્યો અને પછી એમને થોડું ભાન થયું. ભાન તો પહેલથી હતું, પણ રાગ દશા એવી ચીજ છે કે માણસને ભાન ભૂલાવી દે. એમણે ખ્યાલ આવ્યો કે ભગવાનની આમાં ભૂલ નથી, મારી ભૂલ છે, મેં બરાબર ભગવાનને ઓળખ્યા નહીં. ભગવાન વિતરાગ છે, એ મારા ઉપર રાગ કરે નહીં અને મેં એમના ઉપર ઘણો રાગ કર્યો, એના કારણે મને કેવું જ્ઞાન થયું નહીં. એમના શિષ્યોને કેવું જ્ઞાન થયું? ગૌતમ સ્વામીમાં એવી લબ્ધિ હતી કે જેને દીક્ષા આપે એને એ તારે ત્યાં જ કેવું જ્ઞાન થાય અને ગૌતમ સ્વામીને ના થાય. મારી વાત સમજણી નહીં? હવે એનું કારણ, ગૌતમ સ્વામીને ભગવાન ઉપર રાગ હતો અને ભગવાનનો એમના ઉપર એટલો બધો ઉપકાર હતો કે માર્ગ પામ્યા એટલે કુદરતી રીતે એમના ઉપર રાગનો ભાવ વધારે હતો. અને રાગ હોય ત્યાં સુધી બધો કેળો ના થાય નહીં, એટલે એમના બધા શિષ્યો કેવલી કોના? ગૌતમ સ્વામીના. અને ખુદ ગૌતમ સ્વામી કેવળ જ્ઞાન વિનાના, એટલે પોતે જેને દીક્ષા આપે એ કેળો જ્ઞાન પામે એટલે કેવલીની સભા જ્યાં બેસી હોય એમાં એ બેસવા જાય. એમના શિષ્યો ગૌતમ સ્વામી બધાને ટોકે, એ ભાઈ ત્યાં ના જાવ તો કેવલીને બેહવાની જગ્યા છે, આપણે બેહવાની જગ્યા આ બાજુ છે. ત્યારે ભગવાન ખુલાસો કરે કે હે ગૌતમ, તું કેવલીની આસાધના ના કર, આ તારા શિષ્યો કેવલી છે. ત્યારે પછી માફી માંગે. આવો પ્રસંગ આ બધા બન્યા છે કે કેવા એ જીવો કોમળ ને કેવા રાજ. એટલે ભગવાન મહાવીર પ્રભુ મોક્ષે ગયા બાદ અમાવાસ્યાના ધારે રાત્રે ખૂબ રડ્યા અને સવારે એમને ભાન થયું કે મેં આ પ્રભુ ઉપર રાગ કર્યો, એ રાગ બરાબર નથી. પ્રભુ ગુણિયલ છે, વિતરાગ છે, તીર્થંકર છે, ઉપકારી પુરુષ છે, મારે ઉપકારી તરીકે એને સ્વીકારવા બરાબર, પણ મેં જે રાગ કર્યો એના કારણે મારું કેવળ જ્ઞાન અટકી ગયું. એ સવારે એમને રાગ છોડ્યો એટલે પ્રભાતે કેવળ જ્ઞાન પામ્યા. એ રીતે આજે પણ આપણે દિવાળીના દિવસોમાં, દિવાળીના દિવસે રાત્રે ભગવાન નિર્વાણ પામ્યા એનું દેવવંદન કરવામાં આવે અને સવારે ગૌતમ સ્વામી કેવળ જ્ઞાન પામે એનું દેવવંદન કરવામાં આવે. આ રીતનો રાગ, દ્વેષ અને અજ્ઞાન આ ત્રણ ચીજ આત્માની બહુ ભયંકર દુઃખદાયી સ્થિતિ છે. પહેલો રાગ, અને રાગ હોય એને દ્વેષ થાય. તમે જો તમને એક વ્યક્તિ ઉપર રાગ હશે તો એનું કોઈ ઘસાતું જરા પણ બોલશે, કંઈ ઘસાતું કોઈ વર્તન કરશે તો એ વર્તન કરનારા ઉપર દ્વેષ આયા વગર નહીં. સામાન્ય પતિ પત્ની રાગના પાત્રો કહેવાય. તો જે પતિનું કોઈ બુરું બોલતું હોય હળકું તો પત્નીને ગુસ્સો આવ્યા વગર નહીં રહે, કે પત્નીનું કોઈ ખરાબ બોલતું હોય તો એના પતિને ગુસ્સો આવ્યા વગર નહીં રહે. કેમ, રાગ હોય ત્યાં દ્વેષ આવે આવેને આવે, એટલે અને રાગ જાય ને દ્વેષ જાય જ, એને દ્વેષ ન હોય. એટલે વિતરાગ શબ્દમાં એકલો રાગ શબ્દ લખ્યો છે. વિત અને રાગ ચાલ્યો ગયો છે રાગ જેનો, નહીં તો બે લખવું પડે, વિતરાગ દ્વેષ આમ લખવું પડે. મારી વાત કઈ સમજાય ભાઈ? રાગ જાય એટલે દ્વેષ અવશ્ય જાય. આજે તમને હું બહુ ગમતો થઈ જાઉં તો મારાથી ઉણપ વાળો માણસ આવે તો એના ઉપર દ્વેષ કે અણગમો થાય, એટલે રાગ દ્વેષ કરાવે. માટે મહાપુરુષો રાગ દ્વેષની જોડકીમાં પહેલું રાગનું નામ લખે, અને રાગ જાય એનું દ્વેષ જાય. રાગ અને દ્વેષ થાય એટલે આત્મા વિતરાગ બને. આ વિતરાગતા એ જીવનો પહેલો ગુણ.
હવે વિતરાગતા ગયા પછી, વિતરાગતા આયા પછી સર્વજ્ઞતા આવે. ત્રણેય કાળના સર્વભાવોને જાણવા પણ અજ્ઞાન દશાને મોહ કહેવાય. અજ્ઞાન દશા જાય, સર્વજ્ઞતા આવે, એને મોહ રહિત થયા કહેવાય. એ ત્રણ દોષો નામ યાદ રાખજો, રાગ, દ્વેષ અને મોહ. રાગ એટલે પ્રીતિ થવી, દ્વેષ એટલે અપ્રીતિ થવી. જેને એક વસ્તુ ઉપર પ્રીતિ હોય એને એનાથી વિરુદ્ધ વસ્તુ ઉપર અપ્રીતિ હોય, એટલે રાગ દ્વેષ બે મોહના વિષય અને બે મોહની કર્મના વિષય. અને ત્રીજો મોહ શબ્દ છે એ અજ્ઞાનનો વિષય. વસ્તુ સ્થિતિને ન સમજવી, ન જાણવી, ઊંધી જાણવી, આ બધું મોહ કહેવાય. જે જે ભગવંતો કેવળનાથ પામે છે એ પહેલા મોહનો નાશ કરે. સાધુપણું પાડે ત્યારે છઠ્ઠું સાતમું ગુંઠાણું કહેવાય. કયું ગુંઠાણું? છઠ્ઠું અને સાતમું. છઠ્ઠા સાતમા બે ગુણ સ્થાનકમાં સંસારનો સર્વથા ત્યાગ હોય એને સર્વવિધિ પછાણ કહેવાય. સર્વથા સંસારનો ત્યાગ. સંસારની કોઈ પ્રશંસા નહીં, વિકથા નહીં, સંસારની વાત માણવાની નહીં. આ નામ સાધુપણું, એનું ગુંઠાણું છઠ્ઠું અને સાતમું. હવે સાધુપણું લેવા છતાં ક્યારેક ક્યારેક પ્રમાદ દશા આવી જાય, ક્યાંક વિકથામાં જોડાઈ જાય, કોઈ ન કરવાની વાતમાં જોડાઈ જાય, ત્યારે છઠ્ઠું ગુંઠાણું. અને જાગૃત થઈ જાય કે નહીં મારે આવું ના કરાય, આવું બોલવું એ બરાબર નથી, એ અપ્રમત ગુંઠાણું. આ પ્રમત અને અપ્રમત આ બે ગુંઠાણા સાધુને મુખ્યપણે હોય. અને એવા હોય અંતર્મૂર્તિ અંતર્મૂર્તિ બદલાય, આપણને ખબર ના પડે, પણ અંતર્મૂર્ત પ્રમત ગુંઠાણું અને અંતર્મૂર્ત અપ્રમત ગુંઠાણું. થોડીક વારમાં મોહમાં મોહના વિચારોમાં જતો રહે અને થોડીક વારમાં જાગી અરે મેં આ ક્યાં વિચાર કર્યો, હું સાધુ થઈને શું વિચારું છું, એમ સાવધાન બની જાય. એ છઠ્ઠા સાતમા ગુંઠાણી ફરતા મુનિને એક વખત ક્યારેક આવા ઊંચા અધ્યવસાય આવી જાય અને મોહના ત્યાગના પરિણામ આવી જાય, એટલે આઠમા ગુંઠાણી શરૂઆત કરે. અને આઠમા ગુંઠાણી જે જાય એવું છે કે એને નિસરણી કહેવામાં આવે છે. નિસરણી કેવી હોય ખબર છે? નીચે તમે કલાક બેસો, નિસરણી ઉપરથી દાદર ઉપર આવ્યા પછી અહીંયા કલાક બેસો, પણ નિસરણીના પગથિયે પગથિયે કોઈ કલાક કલાક બે ખરા? હા કે ના? ના. ચડવા માંડ્યા બોલો એટલે સસરાટ ચડે, ઉતરવા માંડ્યા સસરાટ ઉતરે. એટલે આઠમા ગુંઠાણીથી બારમા ગુંઠાણા સુધીની જૈન શાસ્ત્રમાં શ્રેણી કહેવાય. જેણે આઠમામાં પગ મૂક્યો એ બારમા સુધી અગિયારમા સુધી દોડે, ચાલે, પાછો ના પડે. અને ઉપરથી પણ એક ગબડે, એક ગબડે એક ના ગબડે. એટલે ગબડે એવા છે એને શાસ્ત્રમાં ઉપસમ શ્રેણી કહેવાય છે. કઈ શ્રેણી? અને જે ન ગબડે એવા છે એને ક્ષપક શ્રેણી કહેવાય. એમ જૈન શાસ્ત્રોમાં બે શ્રેણી આવે. થોડું થોડું નામ યાદ રાખજો, ઉપસમ શ્રેણી અને ક્ષપક શ્રેણી, બે આઠમેથી ચાલુ થાય. એમાં આઠમા ગુંઠાણી ઉપસમ શ્રેણીવાળા જીવો મોહને દબાવે, મોહનો નાશ ન કરે. અંદર કોઈના ઉપર ગુસ્સો હોય ખરો, પણ એની બાજુમાં જ બેસે, બહુ પ્રેમ બતાવે, હા એવો, જરાય પણ ગુસ્સો બતાવે નહીં, એવા અંદર કસાયને દબાવે, એ ઉપસમ શ્રેણી કહેવાય. આઠમેથી નવમે, નવમેથી દસમે, દસમેથી અગિયારમાં ગુંઠાણા સુધી ચડે. કસાયોને દબાવતો દબાવતો આમ જ્યારે વિતરાગ હોય એવો જીવ દેખાય. આપણે ગાડીમાં જતા હોઈએ ત્યારે ઘણી વાર ખિસ્સા કાચું આપણી બાજુમાં બેહે ને, એ પણ આપણી ઘણી સેવા કરે, અને સેવા કરે એને અનુકૂળ પડે એ રીતે. એટલે એવો આ જીવ પણ મોહને દબાવતો દબાવતો ઉદય વગરનો વિતરાગ થાય. એને કહેવાય વિતરાગ. કેમ? એ વખતે જરા પણ ક્રોધ માન માયા લોભ મોઢા ઉપર હોય નહીં, અંદર પેટમાં હોય, એને સત્તામાં હોય એમ કહેવાય, એ ઉપસમ શ્રેણી. પણ આવા સત્તામાં હોય અને ઉદયમાં ના હોય, આજે નહીં તો કાલે, ઉદયમાં આવ્યા વગર
રહે જ નહીં. આપણા શરીરમાં રોગ હોય અને બહારથી આપણે બહુ ખુશ ખુશાલ રહીએ તો એક દાડો, બે દાડો, ત્રીજી દાડે છે રોગ, તો રોગનું કાર્ય કરે. એટલે ઔષધ શ્રેણીવાળા જીવો અગિયારમી ગુંઠણે ચડી અને નિયમા પડે એ ઉપર જઈ ના શકે. એ ઉપસમ શ્રેણી પડવૈયા શ્રેણી કહેવાય. અને જે મોહનો નાશ કરતા કરતા ઉપર ચડે એ ક્ષપક શ્રેણી કહેવાય. એ પણ આઠમીથી ચાલુ થાય. આઠમા ગુંઠાણી જે જીવ મોહનો નાશ ચાલુ કરે એ આઠ, નવ, દસ અને સીધું બારમું ગુંઠાણ હોય. બારમા ગુંઠાણ સુધીમાં તો મોહનો સર્વથા નાશ કરે. જેમ એક ચૂલામાં આગ હોય એના ઉપર રખ્યા નાખી હોય અને બીજા ચૂલામાં આગ હોય એના ઉપર પાણી નાખીને આગ બુઝી દીધી હોય, બેમાં ફરક ખરો? હા કે ના? બેમાં ચૂલાવાળા તો બોલો. જે ચૂલામાં આગ હોય પછી બી હાજે બીજી દીવાસળી ન લગાડવી પડે એટલે રાખથી ઢાંકી રાખે. જૂના જમાનામાં આવો વ્યવહાર હતો, બપોરે રસોઈ કરી હોત એ આગથી હાજે નીચે રસોઈ ચાલુ કરી ઉપર આગ મૂકી નાખે, આજે કરી રાખ આગી પાછી કરી રસોઈ ચાલુ કરી દે, એટલે ઢાંકેલી આગ કહેવાય. એમ મોહનીય કર્મ જેને ઢાંકેલું છે, દબાયેલું છે એ ઉપસમ શ્રેણી, અને મોહનીય કર્મનો જેને નાશ કર્યો છે એ ક્ષપક શ્રેણી. બંને શ્રેણી આઠમા ગુણઠાણથી ચાલુ થાય. શ્રેણીનો અર્થ નિસરણી. આઠ, નવ, દસ, અગિયાર, આઠ, નવ, દસ અને બાર. બારમે ગુણઠાણી જે ચડે એ મોહનો સર્વથા નાશ કરે પછી જ બારમે આવે. એટલે બારમા ગુંઠાણાનું નામ પણ આવું જ છે, ક્ષીણ મોહ વિતરા. શું નામ? ક્ષીણ મોહ વિતરા. ક્ષીણ કર્યો છે મોહ જેણે એવા વિતરાગ પરમાત્મા. પણ સર્વજ્ઞ નથી, હજી સર્વજ્ઞ થવાની થોડીક વાર છે. અગિયારમા ગુંઠાણાવાળો નામ ઉપશાંત મોહ વિતરા. બેમાં આટલો ફરક. હવે બારમા ગુંઠાણી જે ગયા એને મોહનીય કર્મનો સર્વતા નાશ કર્યો એટલે જ્ઞાનાવરણી, દર્શનાવરણી અને અંતરાય. આ ત્રણ કર્મ ઘાતી જે બાકી રહ્યા એ સેનાપતિ ગયા એટલે સૈન્યનું બહુ જોર ચાલે. બોલો નહીં, એટલું તો કહો. સેનાપતિ મરી જાય કે પકડાઈ જાય એટલે સૈન્યનું બહુ જોર ના ચાલે. એમ મોહનીય કર્મનો નાશ થઈ જાય એટલે બાકીના ત્રણ કર્મોનું બહુ જોર ના ચાલે, પછી આત્માનું જોર ચાલે. એટલે જેણે મોહનો ક્ષય કર્યો ને વિતરાગ બન્યા એવા બારમા ગુંઠાણે ગયેલા જીવ, ગયેલા ભગવાન, નાનાવણી, દસરાવણી, અંતરાય ત્રણ કર્મનો આમ ચક્કી વગાડે એટલી વારમાં નાશ કરી નાખે. ગમે એવું હોય તો પણ મોહનીય કર્મ ના હોય તો ત્રણ કર્મ એક અંતર્મુહૂર્તમાં તૂટી જાય. જેમ માસ્તુસ મુનિ, નામ સાંભળ્યું હોય તો, જેને મા તુસ અને મા રૂસ આવા છ અક્ષરો ગુરુ મહારાજે એને ગોખવા આપ્યા હતા. એટલે તારી કોઈ પ્રશંસા કરે તો મા તુસ બહુ ખુશ ખુશ ના થઈશ, તારી કોઈ નિંદા કરે તો મા રૂસ બહુ ગુસ્સે ના થઈશ. એટલે હું તો ખુશી એને ગુસ્સો ના કરીશ. આટલું કહે તો એ જીવનું કલ્યાણ થાય ને, એને બીજું કંઈ યાદ રહેતું નહોતું. એટલે છ અક્ષરો ગુરુએ આપ્યા. તમે ગણી જુઓ છ થાય છે કે નહીં? મા તુસ અને મા રૂસ એ છ અક્ષરો ગોખવામાંથી પણ એમણે બે અક્ષરો છૂટી ગયા. મા તુસ મા રૂસ એને એમણે માસ્તુસ થઈ ગયું ગોખવામાં. આ જીવ એવી અવરચંડી કે વાંકી ચાલે, સીધી ચાલે જ નહીં. એટલે મુનિનું નામ પણ માસ્તુસ પડી ગયું. હવે એ માસ્તુસ મુનિ છ અક્ષરો ગોખી ના શક્યા, ચાર જ અક્ષરો યાદ રહ્યા. પણ એનો અર્થ એને સમજાણો એટલે કોઈ મુનિઓ એમની બહુ નિંદા કંઈ આવડતું નથી. આવો અભણછો, ઠોડછો, આવું હલકા શબ્દો બોલે તો કોઈ રોસાયમાન ન થાય. અને કોક ચડાવે એમ પેલા વ્યંગમાં બોલે કટાક્ષમાં, તમે તો મા પંડિત છો ભાઈ, તમે ચાર અક્ષરો બધું જાણો, તમે શું કહેવાય. તો પણ ક્યારેય પ્રશંસામાં અંજાય નહીં, સંભાવમાં રહે. અને સંભાવમાં રહીને એવા કર્મ ખપાયા કે ચાર અક્ષર ને છ અક્ષર ના આવડ્યા પણ કેવળ નાન થઈ ગયું. મારી વાત સમજાય છે કઈ આપને? એક મોહનીય કર્મ ગયું તો બાકીના ત્રણ કર્મ અવશ્ય જાય જ, રહે જ નહીં.
એટલે બારમા ગુંઠાણાનો કા શાસ્ત્રમાં અંતર્મૂર્ત માત્ર આવે, એક અંતર્મૂર્ત બારમે રહી અને સીધા તેરમે કેવળ નાન પામે, એટલે વિતરાગ હતા અને સર્વજ્ઞ થયા. વિતરાગ સર્વજ્ઞ હોય એ બધા ભગવંત કહેવાય. ભગવંત એટલે ભાગ્યશાળી. હવે આથી બીજું કેટલું બીજું ભાગ્ય હોય? માણસની પાસે લાખો કરોડો કદાચ હોય એને આપણે જેમ ભાગ્યશાળી કહીએ, પણ આ લાખો કરોડો હોય તો એ જીવે ત્યાં સુધી કામ આવે. છેલ્લે બધા જ પૈસા કે જે સંપત્તિ હોય બધે એ જીવ મૂકીને જાય. જેટલા જેટલા 10-12 મિલના માલિક હોય તો એ જે કંઈ ગયા બોલે બધા એમના છોકરાઓ ભલે ગમે તે કરે પણ મૂકીને જ જાય. આમાંની એક સંપત્તિ સાથે નથી આવતી. માત્ર વિતરાગ દશા અને સર્વજ્ઞ દશા એ આત્માના ગુણો છે. એટલે એક ગુણે જે મોટા એ મહાપુરુષો કહેવાય, એટલે આપણે એમને ભગવંત કહીએ. ભગવંત શબ્દનો તો ભાગ્યશાળી, ઊંચામાં ઊંચું છે ભાગ્ય જેનું. એટલે કે જેને મળેલી આ ગુણની સંપત્તિ ક્યારેય જાય નહીં. આપણે 5-25 હજાર કદાચ કમાયા હોય તો આમ ભાગ્યશાળીના નામમાં લેખા લગાવી દઈએ, પણ ખબર નથી કે આજે કમાયો કાલે જતા રહે. કદો માંગી આવે, ખર્ચો આવે, કદો કોઈ સટ્ટાની લાઈન પકડી જાય ગમે તે રીતે, અને છેવટે કંઈ ના પકડાય તો મરીએ તારે મૂકીને જ બધું જવું પડે. એટલે આપણી સંપત્તિથી આપણે ભાગ્યશાળી કહેવાઈએ છીએ ખરા, પણ વાસ્તવિક ભાગ્યશાળી નથી. વાસ્તવિક તો તે ભાગ્યશાળી કે જેનામાં પ્રગટ થયેલા ગુણો ક્યારેય જતા નથી. એટલે ભગવંત શબ્દ એમને વપરાય જે વિતરાગ સર્વજ્ઞ બન્યા હોય અને કેવળાન પામ્યા હોય. આ રીતે આપણે મૂળ પરિસરની વાત ચાલતી હતી કે સમાપના એ આ પર્વનું મુખ્ય કાર્ય છે. દરેક પર્વમાં કોઈ ને કોઈ મુખ્ય પ્રસંગ હોય છે. જેમ દિવાળી હોય છે તો દિવાળીમાં હળવા મળવાનો, ઉત્સવનો અને વ્યવહારિક આનંદ ચમન કરવાનો પ્રસંગ હોય છે. જ્ઞાન પંચમી હોય છે તો 5 જ્ઞાનની આરાધના હોય છે. ચોમાસી 14 હોય છે તો 4 મહિનાના કસાયને ખમાવાનો એમાં પ્રસંગ હોય છે. એમ દરેક પ્રસંગોમાં કંઈ ને કંઈ આવા કારણોથી આ પર્વો શરૂ થયા છે. ખ્યાલ આવ્યો ભાઈ? એમાં જૈન પર્વોમાં મુખ્યપણે રાગ દ્વેષને છોડવા અને મોહ એટલે અજ્ઞાન દશાને દૂર કરવી આ મુખ્ય વાત છે. એને અનુસરીને આપણા આત્મામાં ઉત્સાહ વધે, આપણામાં રાગ દ્વેષ છોડવાના પરિણામ આવે અને આપણી અજ્ઞાન દશા થોડી દૂર થાય. એટલા માટે આ 7 દિવસ તત્વ સમજાવવામાં આવે છે અને એના કારણે જીવ આ લાઈનમાં આગળ વધે. આપણા બધાના જીવો મોક્ષના જીવ જેવા જ અનંત ગુણથી ભરેલા છે. કોઈમાં ઓછો ગુણ નથી અને કોઈમાં અધિક ગુણ નથી. સત્તાથી દરેક જીવોમાં અનંત ગુણો છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય આ 4 ગુણો છે. માત્ર કર્મોથી ઢંકાયેલા છે. એટલે કર્મોને તોડવા અને અંદરના ગુણોને પ્રગટ કરવા આ જ આપણું ધર્મનું કાર્ય છે. ધર્મનો અર્થ જ આ. ધર્મ કરવો એટલે શું? કે આત્માને આત્માના ગુણોને પ્રગટ કરવા તરફ લઈ જવો. જ્યારે પૂર્ણપણે ગુણો પ્રગટ થાય પછી આ વ્યવહાર નથી હોતા. જ્યારે કેવળ જ્ઞાન પામી જાય પછી એને પ્રતિક્રમણ કરવાનું નથી હોતું. કેમ કે કેવળ જ્ઞાનથી બધું દેખાય છે એટલે કોઈ દોષ ન લાગે એવું તો જીવન જીવે. બોલો, કોઈ દોષ ન લાગે એવી રીતનું વર્તન કરે કારણ કે જ્ઞાનથી બધું દેખાય એટલે એને માફી માગવાની નથી હોતી. આપણે તો કશું દેખાય નહીં, કશું સમજાય નહીં, કાલે શું કરતું યાદ ના રહે અને પાવર ઘણો, મને બધું આવડે છે, હું બહુ હોશિયાર છું. એટલે એક તો અજ્ઞાની અને પાછા અહંકારી. હવે એટલા માટે આપણા ઉપર પ્રતિક્રમણનો આમ જબરજસ્ત હાકો રાખ્યો છે કે એના વગર આ જીવ નાખે એમ નથી. એટલે દેવસીરાએ પ્રતિક્રમણ કરવાનું, છતાંય તમે અંદરનો ડંખ નથી કાઢ્યો એટલે પન્ન દાડે પક્ષી કરો. છતાંય ડંખ નથી કાઢ્યો
4 મહિને ચોમાસી કરો અને છતાંય જો દંડ નહીં કાઢો તો 12 મહિને સંવત્સરી કરો અને છતાંય જો ક્ષમા બરાબર નહીં માગો અને અંદર અંદરના વેરઝેર રાખશો તો પહેલું ગુંઠાણું થશે. પહેલા ગુંઠાણના મિથ્યા દ્રષ્ટિ ગુણસ્થાન, જ્યાં જીવનો અનંત સંસાર હોય છે, અનંત કાળ સુધી આ સંસારમાં ભટકવાનું રહે છે. સમ્યક્ત્વ નામનો જે ગુણ એ આવે ત્યારે સંસારમાં રહેવાનું અનંત કાળ, પણ પરિમિત કાળ, પરિમિત લંબ જાય છે, એનું માપ થઈ જાય છે કે અર્ધ પૂતગલ પરાવર્તનથી વધારે એ સંસારમાં રખડે નહીં. અર્ધ પૂતગલ પરાવર્તન કાળે સમ્યક્ત્વ પામેલો જીવ અવશ્ય મોક્ષે જાય, જાય ને જાય. એટલે આપણે ત્યાં સમ્યક્ત્વની વધારે પ્રધાનતા છે. એકવાર સમ્યક્ત્વમાં આવી ગયા તો આપણો સંસાર પરિમિત થઈ ગયો, માફ. વધારે વધારે અર્ધ પૂતગલ પરાવર્તન કાળે આ જીવ મોક્ષે જાય. જોકે પાછું તમે મને પૂછશો તો ખરા કે પૂતગલ પરાવર્તન એટલે શું, એ બી જાણવું પડે ને. તો પૂતગલ પરાવર્તન થોડો અર્થ સમજાય. આ દુનિયામાં જેટલો આકાશ છે, ઉપરનો આકાશ નહીં, આપણે બેઠા એ આકાશ, આકાશ એટલે જગ્યા, અવકાશ, એમાંના એક એક પ્રદેશ આપણા એક જીવનું ક્રમશઃ મૃત્યુ થઈ જાય. ફરી બોલો, ક્રમશઃ મૃત્યુ. એમાં જેટલો કાળ લાગે એનું નામ એક પૂતગલ પરાવર્તન. ફરી બોલું, આ 14 રાજલોકનો આખો આકાશ, બોલો, 7 નારકીનું ક્ષેત્ર, 12 દેવલોકનું ક્ષેત્ર, 9 લોકનું ક્ષેત્ર, પછી અમેરિકા હોય, ભારત હોય, ચીન હોય, જાપાન હોય, બધો મૃત્યુલોક, ઉર્ધ્વલોક, અધોલોક, એના એક એક પ્રદેશ એક જીવનું વારા ફરી ક્રમશઃ મૃત્યુ થઈ જાય. એમાં એક પ્રદેશ મૃત્યુ વગરનો બાકી ના રહે. એમાં જેટલો કાળ લાગે એટલા કાળનું નામ એક પૂતગલ પરાવર્તન. સમ્યક્ત્વ પામ્યા પછી આમાંનું અડધું પૂતગલ પરાવર્તન આ જીવ વધારે વધારે સંસારમાં રહે, કોક ઈબે ભવે મોક્ષે જતો રહે. એવું નથી કે આટલો બધો કાળ રહે, પણ વધારે વધારે રહે તો આટલો કાળ સંસારમાં રખડે. આ થોડું યાદ રાખજો, આજે થોડું અઘરું લીધું છે. પૂતગલ પરાવર્તન, આમ તમે સાંભળ્યું તો હશે કે સમ્યક્ત્વ પામ્યા પછી જીવ અર્ધ પૂતગલ પરાવર્તન સંસારમાં વધારે વધારે રહે. પણ પૂતગલ પરાવર્તન એટલે શું? 14 રાજલોકનો આકાશ, એના એક એક પ્રદેશ, અને એમાં ક્રમશઃ મરણ વડે સ્પર્શવાનું. હવે ક્રમશઃ એટલે શું? ધારો કે આપણું આજે અહીં મૃત્યુ થયું. હવે આ દુનિયામાં કેટલાય જન્મ મરણ કરતા કરતા આની બાજુ મરણ થાય ત્યારે ગણતરીમાં ગણવાનું. 2 પ્રદેશ અડ્યા, એની પછી ત્રીજું. હવે એમ ક્રમશઃ મૃત્યુ, વચ્ચે કેટલાય બીજે મૃત્યુ કરી આવી એ ગણતરીમાં નહીં ગણવાનું. આનું નામ પૂતગલ પરાવર્તન. એમાં કાળ તો અનંત તો જાય છે, પણ એક સંતોષ થાય કે અર્ધ પૂતગલ પરાવર્તનથી આપણો નિયમમાં મોક્ષ થશે. અને મોક્ષમાં ગયા પછી જીવ ક્યારેય ફરી સંસારમાં જન્મ મરણ લેતો નથી. કેમ કે મોહ ગયો, મોહ વગર સંસારમાં આવવાનું રહેતું નથી. બીજા લોકો આવું માને છે, યદા યદા ઈ ધર્મસ્ય બોલો ગ્લાની ભવતી ભારતી. જ્યારે જ્યારે આ દેશમાં ધર્મની હાનિ થાય ત્યારે ધર્મનો ઉદ્ધાર કરવા ભગવાન અવતાર લે. અહીં તો ભગવાન ભગવાન થયા પછી પોતાના પરિવારનો મોહ નથી હોતો કે જગતનો મોહ નથી હોતો, એ દેશના આપે છે ધર્મની, એ પણ મોહથી નહીં. એમણે કેવળનાન પામ્યા પહેલા એવી ભાવના ભાવીતી કે મારી એવી શક્તિ ક્યારે આવે કે હું જગતના જીવોને સાચો ધર્મ સમજાવું અને જગતનો ઉપકાર કરું. એ લાગણી બતાવી હતી, એ લાગણી એ પ્રશસ્ત રાગ હતો. બીજાનું સારું કરવાની લાગણી, બીજાનું સારું કરવાની ઊંચી ભાવના, એ લાગણીને લીધે એમણે તીર્થંકર નામ કર્મ બાંધ્યું. એ કર્મ કેવળ જ્ઞાન પામ્યા પછી તરત ઉદયમાં આવે છે.
એના કારણે એ જગતના જીવોને ઉપદેશ આપે છે. જગતના જીવોને ઉપદેશ આપે છે પણ પૂર્વે બાંધેલું તીર્થંકર નામકર્મ ઉદયમાં આવ્યું છે એટલે હોંશથી નહીં. જો એ ભાઈ હોંશથી ઉપદેશ આપવા જાય તો એ હોંશથી બીજા કર્મ બંધાઈ જાય. સમજાય છે મારી વાત? કાર્ય કરે ને આપણને એમ લાગે છે મને જ સમજાવે છે, મારા ઉપર ભગવાનનો કેટલો બધો સારો ભાવ છે, પણ ભગવાનના હૃદયમાં આપણા ઉપરનો એવો રાગ ભાવ હોતો નથી. કેમ કે એ વિતરાગ પુરુષ છે. આપણને લાગે કેમ કે એમણે બાંધેલું તીર્થંકર નામકર્મ એ ઉદયમાં છે, એવા ભાવે બાંધ્યું હતું એટલે રાગ ભાવે ભોગવાય છે. હકીકતથી વિતરાગ છે. આવા જીનેશ્વર પ્રભુ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. તમે જ્યાં અન્યત્ર નજર કરશો તો કોઈના હાથમાં બોલો શું આ શસ્ત્ર, કોઈના હાથમાં આ શસ્ત્ર, કોઈના હાથમાં બીજું શસ્ત્ર. વિતરાગની મુદ્રા કેવળ જૈન તીર્થંકર પ્રતિમામાં જ હોય છે. એટલે અરિયન અને સિદ્ધ એમ આપણે ત્યાં પરમાત્માના બે ભેદ, એક શરીરવાળા એ અરિયન અને શરીર વિનાના એ સિદ્ધ. અરિયન ભગવાન પણ જ્યારે મોક્ષે જાય પછી સિદ્ધ કહેવાય. અહીંયા શરીર સાથે શરીરધારી હોય, વિચરતા હોય, આપણને ઉપદેશ આપતા હોય, સમોષણમાં બેસતા હોય ત્યારે અરિયન કહેવાય. અને એ જ અરિયન ભગવાન શરીર છોડીને મોક્ષે જાય પછી સિદ્ધ કહેવાય. સિદ્ધ એ સાધ્ય દશા છે, અરિયન એની પૂર્વ દશા છે. એટલે ખરેખર તો વધારે ગુણીય પુરુષ સિદ્ધ પુરુષ કહેવાય, કારણ કે એમાં આઠે કર્મ ના હોય. અરિયન ભગવાનમાં ચાર કર્મ ના હોય પણ ચાર કર્મ હોય. અઘાતી કર્મ હજુ એમનામાં હોય. એટલે બેના પદમાં સ્વરૂપ જોઈએ તો સિદ્ધ ભગવાનનું ઊંચું હોય, અરિયન ભગવાનનું એટલું ઊંચું ના હોય. છતાં નંબરમાં અરિયન ભગવાન પહેલા મૂક્યા નંબરમાં. કેમ કે સિદ્ધ ભગવાન સિદ્ધ થયા એ પણ અરિયનની વાણી સાંભળીને ગયા પછી થયા. એટલે ઉપકાર કરનાર તરીકે અરિયન પ્રભુ માર્ગદર્શક છે, માટે એમને પહેલા મૂકવામાં આવે છે. ઘણીવાર આપણે સ્કૂલમાં ભણવા જઈએ અને બાળ મંદિરમાં ભણીએ ત્યારે આપણે ભણાવનારી બહેનો હોય, એક બહુ હાથ ચોપડી કે દસ ચોપડી ભણેલા હોય. મને ઇન્ડિયાની વાત કરું, મને અહીંની તો બહુ ખબર નથી, ભણ્યો હાથ કે દસ ચોપડી ભણેલા હોય બરોબર, એટલે મોટા કહેવાય. પછી એની પાસે ભણનારા આપણા જેવા વિદ્યાર્થીઓ ભણી ગણીને કોલેજ કરે અને બીએ એલએલબી જે કંઈ ડિગ્રી મેળવે અને વકીલ કે ડૉક્ટર થાય, પછી ફરી જાય સ્કૂલમાં આવે ને બેન એમને મળે તો એ આગળ વધેલો બેનને નમસ્કાર કરે કે બેન એને નમસ્કાર કરે? મારી વાત કહી સમજાય? બેન ઓછું ભણેલા છે અને આ એમની પાસે ભણનારો છોકરો ડૉક્ટર કે વકીલ કે ઘણું ભણ્યો તો પણ બોલો એ બેનને પગે લાગશે. કેમ? મૂળ ઉપકાર કરનાર એ છે. એમ અરિયન ભગવંતો ચાર કર્મ વાળા છે, ચાર જ કર્મ હજી ગયા છે પણ એમના વડે બધાનો ઉપકાર થાય છે. એટલે સિદ્ધ ભગવાનનો નંબર બીજો મૂક્યો, નમો સિદ્ધાણમ બીજા નંબરમાં અને નમો આયરિયાણમ પહેલા નંબરમાં. અર્થ સમજાવું કંઈ મારો? એટલે આપણે જ્યાં દેવ એટલે પરમાત્મા બે જાતના, એક અરિયન અને એક સિદ્ધ. સિદ્ધ છે આઠે કર્મ વિનાના અત્યંત શુદ્ધ આત્મા, જે ફરી ક્યારેય સંસારમાં નહીં આવવા વાળા આત્માની એ મૂળ દશા, પૂરેપૂરું પૂર્ણ સ્વરૂપ પ્રગટ થાય એવી દશાનું નામ સિદ્ધ દશા. અને એ દશા બતાવનાર સમજાવનાર એની લગ્ની લગાડનાર અરિયન ભગવાન. અરિયન ભગવાન હજી ચાર કર્મ વાળા છે, ચાર જ કર્મ ગયા છે પણ આત્માના ગુણનો નાશ કરે એવા ચાર કર્મ ગયા છે. શરીરવાળા કર્મો રહ્યા છે, ભલે રહ્યા, એથી કંઈ ગુણને હાનિ પહોંચતી નથી. એનું આયુષ્ય બાકી છે, પૂરું કરે, શરીરનો ભોગવવાનો કાળ પૂરો કરે. એટલે આયુષ્ય કર્મ, ગોત્ર કર્મ, નામ કર્મ અને વેદનીય કર્મ, ચાર કર્મ એમને હોય છે. એવી આત્માને કોઈ હાનિ પહોંચતી નથી. એ ચારને અઘાતી કર્મ કહેવાય. થોડું થોડું યાદ રાખજો, ઊંઘશો નહીં પાછું. આજે વાર્તા જેવી વાત નથી આપણે. આત્માના ગુણનો ઘાત કરે એ ઘાતી કર્મ, આત્માના ગુણનો ઘાત ન કરે
પણ શરીરની સહાય કરે એ અઘાતી કર્મ. ઘાતી કર્મમાં જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની અને અંતરાય આવે. અઘાતી કર્મમાં વેદનીય કર્મ, આયુષ્ય કર્મ, નામ કર્મ અને ગોત્ર કર્મ આવે. એટલે જ્યારે ઋષભદેવ પ્રભુ, મહાવીર પ્રભુ કેવળ જ્ઞાન પામે ત્યારે મેં ચાર કર્મ જાય, ચાર કર્મ રે, પછી જ કેવળ જ્ઞાન થાય. એટલે વિતરાગતા અને સર્વજ્ઞતા આ બે મુખ્ય આત્માના ગુણો એ છે. એટલે આપણે એમને વારંવાર નમસ્કાર કરીએ છીએ. અરિયન ભગવંતોમાં વિતરાગતા સર્વજ્ઞતા છે, પણ એ ગામાનું ગામ વિચરતા છે અને પુણ્યના ઉદયવાળા છે અને જગતનો ઉપકાર કરતા કરતા ફરે છે, એટલે એમને પહેલા થાય. સિદ્ધ ભગવંતો પણ વિતરાગ અને સર્વજ્ઞ છે, પણ અશરીરી છે, શરીર વિનાના છે, મુક્તિ પદમાં પધારેલા છે. એ શુદ્ધ આત્મસ્વરૂપ વાળા માટે એમને આપણે બીજા પદે નમસ્કાર કરીએ છીએ. જે સ્નાત્ર પૂજા ભણાવીએ છીએ એ અરિયન ભગવંતોનો આપણા ઉપર ઉપકાર છે. એટલે છેલ્લા ભાવમાં અરિયન તરીકે થવા માટે જ્યારે જન્મ્યા ત્યારે દેવોએ ભેગા મળીને ભગવાનને ઉચકીને મેરુ પર્વત ઉપર લઈ ગયા અને એમનો સ્નાનાભિષેક કરાયો. એનું આપણે તો અનુકરણ કરીએ છીએ, કોપી કરીએ છીએ, નકલ કરીએ છીએ. હકીકતથી એમણે સ્નાતન મહોત્સવ કર્યો અને કેટલો 3 કલાકનો જન્મેલો બાળક. દરેક તીર્થંકર ભગવંતોનો જન્મ કાયમ મધ્યરાત્રિએ જ થાય. ધારો 12 વાગે રાત્રે જન્મ થાય તો 12 થી 3 એ પહેલા 3 કલાકમાં 56 દીપકુમારિકાઓ આવે. પેલી કોણ આવે? અને 56 દીપકુમારિકાઓ આવીને એની માતાના શરીરની અને બાળકના શરીરની શુદ્ધિ કરે અને ભગવાનના ગુણ ગાય. કોઈ દર્પણ લઈને આવે, કોઈ ચામર લઈને આવે, આવે છે ને પેલા સ્નાત્ર પૂજામાં, કોઈ બીજું સાધન લઈને આવે. પણ આમ હસ્તી ઘેર નાતી કૂદતી અને આનંદભર થઈ દેવીઓ આવે. એ 56 દેવીઓ જુદી જુદી દિશામાં રહેનારી છે, એટલે એમનું નામ દીપકુમારી કહેવાય છે. અને કુમારિકા છે એ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉપર ને નીચે 6 દિશામાં 8-8 દેવીઓ રહે છે. એટલે 8×6 48 અને વિદિશામાં 4-4 છે. એમ 56 દીપકુમારિકાઓ આવે, કોઈ દર્પણ લઈને આવે, કોઈ ચામર લઈને આવે. આ હાસ્યનો પ્રસંગ છે. ભગવાનનો જન્મ એટલે દીપકુમારિકાઓ આવે છે, માતાના શરીરની બાળકના શરીરની શુદ્ધિ કરે. એ 3 કલાક એનું પ્રક્રિયા ચાલે, એ પૂરી થઈ જાય એટલે દેવીઓ જેવી હસ્તી આવી ચાલી જાય અને પછી ઇન્દ્રનું સિંહાસન ચલાય માન. એટલે બીજા 3 કલાક 3 થી 6 એમાં દેવો એટલે ઇન્દ્ર મહારાજા આવે, સૌધર્મ ઇન્દ્ર, અને 5 રૂપ કરી અને ભગવાનને લઈને મેરુ પર્વત ઉપર લઈ જાય. હજી તો રાજાને ખબર ના આવે કે બાળક જન્મ્યું છે, અને માતાને પણ દુઃખ ન થાય એટલે એવી નિદ્રા આપી દે, કોઈ જાગે નહીં, કોઈને પણ એ બાળક ચાલ્યું ગયું છે એવું દુઃખ ન થાય. એને શાસ્ત્રમાં અવસ્વાપીની નિદ્રા કહેવામાં આવે છે, જેમાં જીવ જાગ્રત ન થાય. અને કદાચ ખૂબ હલકો દેવ બીજો આવીને આ માતાની નિદ્રા ખેંચી લે અને માતા જાગી જાય તો એને પોતાનું બાળક ન દેખાવાથી દુઃખ થાય. એ દુઃખ ન થાય એટલા માટે ભગવાનના જેવું બીજું એક રૂપક બનાવીને માતાની બાજુમાં મૂકી રાખે. એટલે કદાચ આવું બને તો એ માતાને દુઃખ ન થાય. અને ખુદ જે ભગવાન જન્મ્યા છે એને બધા દેવો લઈ અને મેરુ પર્વત ઉપર જાય. મેરુ પર્વત 1 લાખ યોજન ઊંચો છે, મહાવીજય નામના ક્ષેત્રના બરાબર મધ્ય ભાગમાં આવેલો છે. આપણા જે ક્ષેત્રથી ઘણો દૂર છે. એ મેરુ પર્વત ઉપર છેલ્લું પાંડુક વન કહેવાય. કયું વન? નીચે ભૂમિ ઉપર ભદ્રશાલ વન છે, 500 યોજન ચડો એટલે નંદન વન આવે, 62,500 યોજન ચડો એટલે સોમનસ વન આવે, અને એનાથી ઉપર 36,000 ચડો બોલો યોજનો એટલે મેરુ પર્વત આવે. ચડો ચડાવવાનું તો નથી, ભૂલી તો ખરા, ચડીએ ખરે મેરુ પર્વતનું શિખર આવે.
પાંડુવન. એ પાંડુવનમાં ચારે દિશાઓમાં ચાર સુંદર શિલા, એટલે સ્ફટિકની શિલા છે, અને શિલા ઉપર સિંહાસન, અને સિંહાસનમાં ભગવાન એ બેસાડે અને ત્યાં એમનો અભિષેક કરે, અને ભગવાન જન્મ્યા એનો ખૂબ આનંદ મનાવે. આમ જેમ આપણે ત્યાં બાળક જન્મે તો લોકો પેટા વેચે આનંદ કરે ને, તો આ લોકો ભગવાનનો સ્નાતૃ અભિષેક કરે, જેને આપણે સ્નાતૃ પૂજા હમણાં ભણાવીએ છીએ ને, એ મેં થોડો એનો મર્મ સમજાયો કે ભગવાન જેમે એનો દેવોને પણ આનંદ, એટલે કોળા કોળી દેવો ભેગા થાય ને 64 ઇન્દ્રો ભેગા થાય. આપણે જાણે દેવોના રાજા એને ઇન્દ્ર કહેવાય, એવા કેટલા ઇન્દ્રો છે? 64. ચાર પ્રકારના દેવો, ભવનપતિ, વ્યંતર, નામ તો બોલો, જ્યોતિષ અને વૈમાન્ય. એમાં ભવનપતિ અને વ્યંતર બે જાતના દેવો આપણી નીચે રહે છે ધરતીમાં, અને જ્યોતિષ દેવો ઉપર, એનાથી ઉપર વૈમાનિક દેવો. ભવનપતિના ભેદ છે 10, એમાં દરેકમાં 2 ઇન્દ્ર, દક્ષિણ દિશાનો 1 ઇન્દ્ર, 1 ઉત્તર દિશાનો ઇન્દ્ર, એટલે 10ના કેટલા ઇન્દ્ર થયા? 2 એટલે 20. પછી એની ઉપર વ્યંતર, વ્યંતર એટલે શું? વી અંતર, જેને અંતર નથી એટલે મોટાઈ નથી, માન નથી. આપણા ઘરમાં આવે ને તો ઘણી વખત ખૂણામાં સંત થઈ જાય, કોઈ સંડાસ બાથરૂમ સંત થઈ જાય, એને આ જગ્યાએ ના પહેરાય એવું નહીં, એવા હલકા દેવ વ્યંતર દેવ કહેવાય. અને એ ઘણા લોકોને વળગે ભૂત પ્રેત પિશાચ, એ બધા વ્યંતર દેવ. એના 8 વ્યંતરના ભેદ, 8 વાણ વ્યંતરના ભેદ કેટલા થયા? 16. બધાના 2 ઇંડો, દક્ષિણ બાજુના જુદા, ઉત્તર બાજુના જુદા, એટલે 32 ઇંડો એમાં છે. 20 ભવનપતિમાં, 32 વ્યંતરમાં, કેટલા થયા? 20 ને 32 52. અને આ જ્યોતિષ છે એમાં 2 ઇન્દ્ર, ચંદ્ર અને સૂર્ય, એ 2 ઇન્દ્ર કહેવાય, એટલે 52 ને 2 54. પછી 12 દેવલોક, એક પછી એક, દરેક દેવલોકમાં 1-1 ઇન્દ્ર, એમાં 9મા 10મા 2 દેવલોકનો 1 જ ઇન્દ્ર છે, અને 11મા ને 12મા દેવલોકનો પણ 1 જ ઇન્દ્ર, એટલે દેવલોક 12 અને ઇન્દ્ર 10, એટલે 54 ને 10, આ 64 ઇન્દ્રો. તમે કોઈ શાંતમાં આવે ને, હવે 64માં આપણું ભરતક્ષેત્ર દક્ષિણ દિશામાં આવ્યું, એટલે દક્ષિણ દિશામાં પહેલો દેવલોક છે, તો પહેલા દેવલોકનું નામ સૌધર્મ. એનો જે ઇન્દ્ર, એ ભગવાનને ઘરે આવે, ભગવાનને લેવા માટે, અને બાકીના 63 ઇન્દ્રો સીધા મેરુ ઉપર આવે. તેલ પાડ્યું હોત કે આજે ભગવાનનો જન્માભિષેક કરવાનો છે, બધા દેવો વહેલા વહેલા મેરુ પર્વત ઉપર આવજો, એટલે મળ્યા 64 સૂર્યપતિથી આવે ને, એટલે 63 સીધા મેરુ ઉપર આવે, એક ભગવાનને ઘરે આવે, અને ભગવાનને લઈ 5 રૂપ કરીને લઈને જાય. આવી જાતનો આ સ્નાતૃ મહોત્સવ છે. મેં થોડો એનો એટલા માટે સમજાયો કે આપણે સ્નાતૃ ભણાવતા હોઈએ ત્યાં થોડો ઉત્સાહ આવે, અર્થ સમજતા હોઈએ તો જરૂર આપણને ભાવ જાય કે ભગવાન જન્મ્યા છે, આપણે એને મેરુ પર્વત ઉપર લઈ ગયા છીએ, અને મેરુ પર્વત ઉપર આપણે ઇન્દ્ર ઇન્દ્રાણી બની અને ભગવાનનો અભિષેક કરીએ. આ રીતે સ્નાતૃ પૂજામાં આ ભાવ છે. 64 ઇન્દ્રો બધા ભેગા થઈને અભિષેક કરે. આ પણ એક પર્યુષણનું કર્તવ્ય છે, એટલે પર્યુષણના કર્તવ્યમાં મુખ્ય કર્તવ્ય એક જ ખામણાનું, પણ ખામણા કરવા માટે હૃદય ચોખ્ખું કરવા, આ બધા એના ઉપાયરૂપ કાર્યો છે. કોઈ સ્નાતૃ ભણાવવું અથવા પરસ્પર એકબીજાને માન આપવું, સામે જઈને ખામણા કરવા, અને રહ્યા સયા પણ પાપ કોઈના હાથે હોય તો ચાલ્યા જાય, એટલે અઠમનો તપ છે. પક્ષી પ્રતિકોણમાં 1 ઉપાસનો તપ હોય, ચોમાસીના તપમાં 2 ઉપાસનો તપ હોય, અને 12 મહિનાના કસાય ખપાવવા હોય તો કસાયો ઘણા, તો કસાયોના ક્ષયના ઉપાય પણ ઘણા જોઈએ ને, એટલે અઠમ તપ. એટલે અઠમ તપ પર્યુષના 12 મહિનાના પાપને ધોવા માટે. અને એ વખતે એક એક પાપ કોઈ એવું વિશિષ્ટ થયું હોય તો યાદ કરીને જેના સંબંધમાં આપણાથી પાપ થયું
એની પાસે જઈ અને એક ક્ષમા માગીને આપણે શુદ્ધિ કરી. આ રીતે જૈન દર્શનમાં આ પરિશ્રમ પર્વનું મહાત્મ્ય ક્ષમાપના વડે છે. અને એ પહેલા ભગવાન અને છેલ્લા ભગવાન આ બે ભગવાનના શાસનમાં જ હોય છે. 22 તીર્થંકરના શાસનમાં આ પર્યુષણ નથી હોતા અને ચોમાસી ચૌદશ નથી હોતી, કેમ કે એ લોકો કસાયને ભેગા કરતા જ નથી. આજે કસાય તો આજે ખમાવે, રાતે કસાય તો સવારે ખમાવે, એટલે એમને બે જ પ્રતિક્રમણ હોય, રાઈ અને દેવસી. એ આવો સંગ્રહ નથી કરતા, એ કે પાપનો સંગ્રહ શું કરવાનું. એટલે 22 તીર્થંકરના શાસનના જીવો રુજુ એટલે સરળ અને વિદ્વાન જ્ઞાની કહેવાય, જ્યારે આ બધા ભગવાન પહેલા છેલ્લા ભગવાનમાં વક્ર અને જડ કહેવાય. વક્ર એટલે વાંકા, દલીલો બહુ કરે, અને જળ એટલે મૂર્ખા, ઓછું સમજે. એ કે તમે પાપનું માફી માગવાનું કીધું તો પાપ કર્યો જ માફી, પાપ જ નથી કર્યું, શું માફી માગી. આ મારી એવી દલીલ જ કરે, પાપ કર્યું દેખાય છે એને. એટલે વક્રતા એટલી બધી ન પૂછો વાત. એના ઉપર આપણે કરુષનો દ્રષ્ટાંતો થોડા ઘણા છે વક્રતાના, એ આપણે હવે વાંચ્યું હતું, નામ આવે છે. આ રીતે આપણે ભગવાન મહાવીર પ્રભુનું શાસન પામ્યા છીએ. રુજુ અને વક્ર અને જળવાળા જમાનામાં જન્મ્યા છીએ, અને એમાં ભગવાન મહાવીર પ્રભુને ગયા નહીં, 2500 વર્ષ ગયા. જેમ જેમ પાંચમો આરો બોલો પસાર થતો જાય છે, એમ વક્રતા અને જળતા વધતી જાય છે. ભૂલ આપણી હોય તો બીજાની ભૂલ કેમ કાઢવી, અને ભૂલનો ટુકડો બીજા ઉપર નાખો, આપણે નિર્દોષ જાહેર થવું, આવી મનોવૃત્તિ જીવની હોય છે. એટલે મહાપુરુષોએ આપણા ઉપર આવા 5 પ્રતિક્રમણ ઠોકી બેસાડ્યા છે કે તમારે કરવાનું, કેમ કે ગુનેગાર છીએ અને ગુનો કરવાની વૃત્તિવાળા છીએ. આ રીતે આ પરિશ્રમ પર્વમાં કંઈક આત્માની ઓળખાણ થાય, દોષની ઓળખાણ થાય, દોષોને દૂર કરી ગુણ મેળવીએ, ગુણ મેળવીને આત્માને ગુણિયલ બનાવીએ, અને આત્માને શુદ્ધ સ્વરૂપી સિદ્ધ સમાન પ્રાપ્ત કરીએ, એ માટે આ પર્વની ઉજવણી છે. બીજે તમે જુઓ, જ્યારે જ્યારે આપણા પર્યુષણ પછી હમણાં નોરતાની ઉજવ પર્વ આવશે, તમે જો નોરતામાં લોકોને ગાન તાન નાચવા કૂદવા અને નવા નવા ડ્રેસ પહેરવાના, કઈ જાતના ધમાલમાં, અહીંયા ધમાલનો ત્યાગ કરવાનો. પેલામાં ધમાલ કરવાની, આમાં ધમાલનો બોલો ત્યાગ કરવાનો, બરોબર ને? એમની ઉજવણી આપણી ઉજવણીમાં આટલો બધો ફરક છે. આપણે ત્યાં પહેલો ત્યાગ અને તપ એ મોખરે છે, એના લીધે આત્મામાં બધા ગુણો આવે. ગુણો એ આત્માનું કાયમી ધન છે, પૈસાનું ધન છે, એ તો આજીવિકાનું સાધન છે, એટલે ધન છે. પણ ગુણો એ તો બીજા ભૌમય સાથે આવનારા છે, માટે મહાપુરુષો આત્મતત્વને ઓળખવા માટે આવા પર્વો ગોઠવે છે. જેટલા પર્વો છે એ બધા પર્વો કંઈક ને કંઈક આત્મતત્વની ઓળખાણ માટે છે. તો આપણે બધા પર્યુષણના દિવસમાં આત્મતત્વને ઓળખવીએ, એને લાગેલા કર્મતત્વને ઓળખવીએ, અને કર્મને દૂર કરી આત્માને અનંત ગુણી બનાવીએ, અને અનંત ગુણવાળો એવો બનાવીએ કે ફરી આ સંસારમાં બોલો જન્મ મરણ લેવા પડે નહીં. આપણે જ્યાં મોક્ષે ગયેલો આત્મા ક્યારેય ફરી સંસારમાં આવતો નથી. એટલે જન્મ જરા અને મરણ ત્રણેયથી રહી એવો શુદ્ધ આત્મા બને, આત્માનું શુદ્ધ સ્વરૂપ એવું છે. આ તો કર્મના મેલ ઉપર ચોંટેલા છે, એટલે જેમ કપડું ધોઈએ એમ આ જગતનું આત્માને ધોવાની રીત છે. કપડાને ધોકાથી ધોવાની, ધોકા તો ના મળ્યા, પણ આવી રીતે ક્ષમા માગવી અને કસાયો દૂર કરવા અને અંદરથી આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવું, એ જ આપણું લક્ષ્ય છે. ને એ માટે જ આ પર્વની ઉજવણી છે. પર્વની ઉજવણીમાં બીજું કંઈ નથી, કે આ ભાવમાં ધર્મ કયો હશે તો બીજા ભાવમાં બહુ સુખી થશું, આવી વાત કરતા નહીં. સુખીએ થઈએ દુઃખીએ થઈએ. શ્રેણી મહારાજા ખુદ ભગવાન મહાવીર પ્રભુના આટલા સેવક હતા, તો બોલો મરી નરકે ગયા, સ્વર્ગે કાં ગયા? એ ધર્મ કરે સુખી થાય એવો નિયમ નથી, સંસારના સુખે સુખી થાય એવો નિયમ નથી,
ગુણિયલ થાય, ક્ષમાશીલ બને, શાંત બને, સહિષ્ણુ બને, જતું કરતા શીખે, એમ ગુણોથી સુખી થાય. પણ પૈસે સુખી થાય એવું નથી. પૂરે બાંધેલો પુણ્યનો ઉદય હોય તો સુખી થાય અને પાપનો ઉદય તો દુઃખી થાય. એટલે પુણ્ય સુખ અને દુઃખ સંસારનું પુણ્ય પાપથી આવનારું છે, અને ગુણો જે છે એ મોહના નાશથી આવવાના. આપણે મોહના નાશને અગ્રિમ સ્થાન આપીએ અને એના માટે આ પર્વને આરાધીએ. એટલા માટે આપણા પર્વમાં તમે જો યથાશક્તિ લોકો દાન આપશે, છે કંઈ ન હોય એક રૂપિયા ભંડારમાં મૂકશે, કોઈ આરતીમાં મૂકશે, એ દાન આપશે, ત્યાગ કરશે, મોહ માયાનો ત્યાગ કરશે, એકાશમાં બેસવા આંબી ઉપવાસ કરી આરનો પણ ત્યાગ કરશે. એટલે જેમ બને ખાવા પીવાનું બધું છે, છતાં ત્યાગની માત્રા તરફ જશે અને રાગ દ્વેષ ઓછા કરશે. તો વધારે તો 8 દિવસ બને એટલું બોલવા ચાલવાનું અને ઝઘડા થાય એવું ન વર્તન થાય તો સારું. આપણું આ લક્ષ્ય છે. એ રીતે ગુણો મેળવી આત્માને શુદ્ધ બુદ્ધ નિરંજન કરીએ અને આત્માનું કલ્યાણ કરીએ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ.